નમસ્કાર મિત્રો, વીડી એકેડેમીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું કલ્પેશભાઈ વઘાસિયા આજે તમને ભૂગોળ વિશેની રસપ્રદ અને અમુક વાતો કે જે તમે જાણતા નથી એ હું તમને આજે અહીં જણાવીશ. આ વાતો આપણને ઘણી બધી એક્ઝામમાં પૂછાતી હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અટવાતા હોય છે કે આવી વસ્તુ આપણે ક્યારેય વાંચેલી નથી. તો ઘણા બધા સોર્સિસ માધ્યમોમાંથી આ વસ્તુ મેં વાંચેલી છે અને આજે હું તમને કહેવા જઈ રહ્યો છું. એ વાત આપણે પૃથ્વી વિશે કરવાની છે. પૃથ્વી અને ચંદ્ર, સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીશું કે આપણા સૌરમંડળમાં એક ગ્રહ કે જ્યાં સજીવ સૃષ્ટિ અમલમાં છે, પૃથ્વી. પૃથ્વી વિશે કઈ કઈ બાબતો હું તમને આજે સમજાવું છું એ અહીં આપણે જોઈએ. પહેલું મિત્રો પરિભ્રમણ, બીજું છે મિત્રો પરિક્રમણ. પરિભ્રમણ એટલે શું? કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેને પરિભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી પર 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં 1 ચક્કર પૂર્ણ કરે છે. અંગ્રેજી ભાષામાં પરિભ્રમણને રોટેશન તરીકે ઓળખવામાં આવે છે. પરિભ્રમણથી શું થાય છે? પરિભ્રમણથી મિત્રો દિવસ અને રાતની પરિસ્થિતિનું સર્જન થાય છે. પૃથ્વી પોતાની ધરી પર 23 કલાક 56 મિનિટને 4 સેકન્ડમાં 1 ચક્કર પૂર્ણ કરે છે. પૃથ્વી પોતાની ધરી પર 1670 કિલોમીટર પ્રતિ અવર યાને કે કલાકની ઝડપે ફરે છે. આ ગતિને મિત્રો પરિભ્રમણ કહે છે. બીજું, પૃથ્વી સૂર્યની ફરતે જે ચક્કર લગાવે છે તેને પરિક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સૂર્યની ફરતે પોતાનું 1 ચક્કર પૂર્ણ કરતા 365 દિવસ અને 6 કલાકનો સમયગાળો લે છે. પૃથ્વી સૂર્યની ફરતે 365 દિવસ 6 કલાકમાં 1 ચક્કર પૂર્ણ કરે છે. દર 4 વર્ષે મિત્રો 6 × 4 6 × 4 = 24 દર 4 વર્ષે 1 દિવસ વધારાનો એડ થાય છે, જે વર્ષને આપણે મિત્રો લીપ યર તરીકે ઓળખીએ છીએ. એ વર્ષ મિત્રો 366 દિવસનો હોય છે. પૃથ્વી સૂર્યની ફરતે 1760 કિલોમીટર પ્રતિ મિનિટની ઝડપે ફરે છે. મિત્રો 1760 કિલોમીટર પ્રતિ મિનિટની ઝડપે પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે. પરિક્રમણને ઇંગ્લિશમાં મિત્રો રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો જ્યારે પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે ત્યારે 2 પરિસ્થિતિઓનું સર્જન થાય છે. સૌ પ્રથમ પહેલી વાત મિત્રો, પૃથ્વી સૂર્યની ફરતે કેવા આકારે ફરે છે? તો ઘણા મિત્રો વિચારે છે ગોળાકારે ફરે છે. નહીં, પૃથ્વી સૂર્યની ફરતે અંડાકારે ફરે છે, કંઈક આ રીતે. હવે તમે આમાં જોઈ શકો છો કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. આ પૃથ્વી છે, આપ જોઈ શકો છો મિત્રો કે પૃથ્વી સૂર્યની ફરતે કેવા આકારે ફરે છે, તો કે અંડાકારે ફરે છે. તો વર્ષની અંદર 2 દિવસો એવા હશે કે જેમાં સૂર્ય અને પૃથ્વીનું અંતર સૌથી નજીક અને સૌથી દૂર હશે. આ પરિસ્થિતિને ક્યાં નામથી ઓળખવામાં આવે છે? તો આપણે જોઈએ. આપેલું આ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે અંતર કેવું છે મિત્રો? ઓછું અંતર છે. કેવું અંતર છે? ઓછું. આ પરિસ્થિતિને મિત્રો પેરેહેલિયન કહેવાય. ક્યાં નામથી ઓળખવામાં આવે? પેરેહેલિયન તરીકે ઓળખવામાં આવે છે. પેરેહેલિયન એટલે પૃથ્વી અને સૂર્ય જ્યારે સૌથી ઓછું અંતર હોય, આ બંનેની વચ્ચે સૌથી ઓછું અંતર હોય તેને પેરેહેલિયન તરીકે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિનું સર્જન કઈ તારીખે થાય છે મિત્રો? તો આપણે જોઈએ, 2 અથવા 3 અથવા 4 અથવા 5 જાન્યુઆરી, આ કોઈ પણ તારીખમાંથી એક તારીખ મિત્રો પેરેહેલિયનની પરિસ્થિતિનું સર્જન થાય છે.
પેરેહેલિયન એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી ઓછું અંતર હોય તે પરિસ્થિતિને પેરેહેલિયન કહે છે. ક્યારે થાય છે? કે જ્યારે પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે ત્યારે. 2, 3, 4 અથવા 5 આમાં મિત્રો કોઈ તારીખ નક્કી નથી હોતી, દર વર્ષે અલગ અલગ તારીખ હોય છે. 2018 અને 2019માં પેરેહેલિયનની પરિસ્થિતિ મિત્રો 3 જાન્યુઆરીએ રહેશે. કેટલી તારીખ મિત્રો? 3 જાન્યુઆરી. કયા વર્ષમાં? 2018 અને 2019માં પેરેહેલિયનની પરિસ્થિતિ કેટલી તારીખે રહેશે? 3 જાન્યુઆરી. હવે બીજી એવી જ પરિસ્થિતિ પણ થોડીક ડિફરન્ટ છે, નામ છે એનું એપેહેલિયન. તમે જોઈ શકો છો મિત્રો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જ્યારે સૌથી વધુ અંતર હોય. કેવું અંતર હોય મિત્રો? સૌથી વધુ અંતર હોય. આ પરિસ્થિતિને એપેહેલિયન કહે છે. એપેહેલિયન કહે છે એટલે કે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી વધુ અંતર હોય આ પરિસ્થિતિને એપેહેલિયન કહે છે. ક્યારે સર્જન થાય છે એપેહેલિયનનું? 4, 5 અથવા 6 આ કોઈ પણ તારીખમાંથી એક તારીખે મિત્રો એપેહેલિયનની પરિસ્થિતિ હોય છે. 2018માં એપેહેલિયન મિત્રો 6 તારીખે છે. કેટલી તારીખે છે મિત્રો? 6 તારીખે. કયા વર્ષમાં? તો કે 2018માં એપેહેલિયન 6 તારીખે છે. જ્યારે 2019માં એપેહેલિયનની પરિસ્થિતિ મિત્રો 4 તારીખે છે. કેટલી તારીખે છે? 4 તારીખે. તો આપણે જોયું મિત્રો એપેહેલિયન અને પેરેહેલિયન. એપેહેલિયન એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જ્યારે સૌથી વધુ અંતર હોય આ પરિસ્થિતિને એપેહેલિયન કહે છે. 2018માં એપેહેલિયન 6 તારીખે અને 2019માં એપેહેલિયન મિત્રો 4 તારીખે સર્જાશે. જ્યારે પેરેહેલિયન કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી ઓછું અંતર હોય, પ પ એટલે પાસે, અ અ એટલે આઘું, આઘું યાને દૂર, કે એપેહેલિયન એટલે આઘું, પેરેહેલિયન એટલે પાસે. 4 જાન્યુઆરી, 2, 3, 4 અથવા 5 કોઈ પણ તારીખે મિત્રો પેરેહેલિયનની પરિસ્થિતિ હોઈ શકે છે. પરંતુ 2018 અને 2019માં પેરેહેલિયનની પરિસ્થિતિ મિત્રો કેટલી તારીખે છે? 3 જાન્યુઆરીના રોજ આ પરિસ્થિતિ તમને જોવા મળશે. હવે બીજું મિત્રો, આપણી પૃથ્વીને એક ઉપગ્રહ છે એનું નામ છે ચંદ્ર, મૂન. એના વિશે આપણે થોડી વાત કરીએ મિત્રો. ચંદ્ર સાથે સંકળાયેલી ઘણી બધી ઘટનાઓ છે. કેવી ઘટનાઓ? તો પહેલું મિત્રો આપણે વાત કરી ન્યૂ મૂન, બીજું છે મિત્રો ફૂલ મૂન, ત્રીજું છે મિત્રો સુપર મૂન, ચોથું છે મિત્રો બ્લુ મૂન, પાંચમું છે મિત્રો સુપર બ્લડ મૂન, છઠ્ઠું છે મિત્રો સુપર બ્લુ બ્લડ મૂન. આ ચંદ્રો વિશે તમે ઘણીવાર સાંભળેલું છે પણ તમને ખ્યાલ નથી મિત્રો કે શું કહેવા માગે છે. તો આજે આપણે જોઈએ પૃથ્વી અને ચંદ્ર વિશેના વિવિધ પ્રકારના સંબંધો. પહેલું આપણે જોઈએ મિત્રો ન્યૂ મૂન. ન્યૂ મૂન એટલે શું? ન્યૂ મૂન એટલે અમાસ. શું થાય છે મિત્રો? ન્યૂ મૂન એટલે અમાસ. ક્યારે થાય છે અમાસ? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ અમાસ અને પૂનમમાં લોચા મારે છે. તો આપણે એને નકશાવાર સમજીને જોઈએ. આ છે આપણી પૃથ્વી, આ છે સૂર્ય, સન. હવે ઘણા બધા મિત્રો એવું કહે છે કે અમાસ અહીંયા હોય છે. ના, એ વાત ખોટી છે. અમાસ મિત્રો અહીંયા હોય છે. આપણે જ્યારે પૃથ્વી સપાટી પર ઊભા હોઈએ છીએ તો આપણને ચંદ્રનો આ અડધો ભાગ દેખાય છે જે સૂર્યથી પ્રકાશિત હોતો નથી. જો હું તમને સમજાવું અહીંયા કે આ સૂર્યનો પ્રકાશ છે એ કોની ઉપર પડે છે? ચંદ્ર ઉપર. જે ભાગ પ્રકાશિત છે એ સૂર્યની સામો છે અને જે ભાગ પ્રકાશિત નથી એ પૃથ્વીની સામો છે. એટલે આ પરિસ્થિતિને મિત્રો અમાસ કહેશું આપણે, અથવા એને ન્યૂ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું અહીંયા આને મિત્રો આપણે પૂનમ કહેશું. કેમ પૂનમ? કારણ કે આપણે પૃથ્વી ઉપર ઊભા ઊભા જે ચંદ્રનો ભાગ દેખાય છે એ સૂર્ય દ્વારા પ્રકાશિત થયેલો ભાગ આપણને પૃથ્વી પર દેખાય છે.
બાકીનો અડધો ભાગ આપણને દેખાતો નથી. આ ભાગને આપણે કોઈ માયને નથી રાખતું, પરંતુ જે અડધો ભાગ આપણને પૃથ્વી પરથી દેખાય છે આ ભાગને મિત્રો શું કહેવાય? તો કે પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. પૂનમ યાને કે ફૂલમૂન. ફૂલમૂન એટલે શું થાય મિત્રો? પૂનમ. તો મિત્રો આપણે જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા મિત્રો શું કહે છે, અમાસ અને અહીંયા પૂનમ નહીં, પણ આ શું છે મિત્રો? આ પૂનમની પરિસ્થિતિ છે, જ્યારે આ કેની પરિસ્થિતિ છે મિત્રો? અમાસની પરિસ્થિતિ છે. હવે બીજી વસ્તુ, ચંદ્રના પરિક્રમણને કારણે એક વિવિધ પ્રકારની સરસ મજાની ઘટના બને છે, જેને આપણે મિત્રો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલું આપણે જોઈએ મિત્રો ચંદ્રગ્રહણ. કેવું ગ્રહણ? ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ ક્યારે થાય? તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે જ થાય છે. ચંદ્ર પૃથ્વીની ફરતે પરિક્રમણ કરતો કરતો ક્યારેક સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક ધરી પર આવી જાય છે. કેવી ધરી પર આવે મિત્રો? એક ધરી પર. જ્યારે એક ધરી પર આવે છે ત્યારે સૂર્યના જે કિરણો છે ચંદ્ર પર પડતા નથી. ચંદ્ર પર ન પડે એટલા માટે આપણને પૃથ્વી ઉપરથી એવું લાગે છે કે ચંદ્રને કોઈ ગળી રહ્યું છે. આપણી પૌરાણિક વાતોમાં આવું ઘણું બધું તમને જાણવા મળે છે કે ભાઈ ચંદ્રને કોઈ ગળી જાય છે, સૂર્યને કોઈ ગળી જાય છે, એટલે એને ગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે? કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જ્યારે એક ધરી પર આવે છે. કેવી ધરી પર આવે છે મિત્રો? સમાન ધરી પર આવે છે. આ ઘટનાને મિત્રો ક્યાં નામથી ઓળખવામાં આવે છે? તો કે ચંદ્ર ગ્રહણ તરીકે. અને ચંદ્ર ગ્રહણ હર હંમેશ ક્યારે થાય છે મિત્રો? તો કે પૂનમના દિવસે. એના જેવું સેમ સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણ મિત્રો ક્યારે થાય છે? કે ચંદ્ર પરિક્રમણ કરતો કરતો ક્યારેક સૂર્ય, આ બાજુ દોર્યો આપણે ચંદ્ર, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી કેવી ધરી પર આવી જાય છે મિત્રો? એક ધરી પર આવી જશે. હવે એક ધરી પર આવે તો આપણને પૃથ્વી સપાટી ઉપર જે સૂર્યના કિરણો મળે છે એમાં વચ્ચે કોણ આડું આવે છે? તો કે માય ડિયર ચંદ્ર. ચંદ્ર આડો આવી જાય છે એટલે આપણે પૃથ્વી ઉપરથી એવું લાગે છે કે સૂર્યને કોઈ ગળી રહ્યો છે. યાને કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે કોણ આવે છે મિત્રો? જ્યારે ચંદ્ર આવે છે. આ ઘટનાને ક્યાં નામથી ઓળખવામાં આવે છે? તો કે સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ઘટના છે મિત્રો? સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણ હર હંમેશ મિત્રો ક્યારે થાય છે? તો કે અમાસના દિવસે. અને ચંદ્રગ્રહણ મિત્રો ક્યારે થાય છે? પૂનમના દિવસે. તો મિત્રો ખ્યાલ પડ્યો કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જ્યારે એક ધરી પર આવે છે આ ઘટનાને મિત્રો ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગ્રહણ મિત્રો હંમેશા પૂનમના દિવસે થાય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક ધરી પર આવે છે આ ઘટનાને મિત્રો સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. અને સૂર્યગ્રહણ હંમેશા મિત્રો અમાસના દિવસે જ થાય છે. નાયબ મામલતદારની એક્ઝામમાં પૂછાયેલો સવાલ હતો. કેવો સવાલ હતો મિત્રો? કે ભાઈ નીચેનામાંથી કઈ પરિસ્થિતિને ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો એમાં ઓપ્શન આપેલા હતા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય. તો તમારે મિત્રો આમાંથી ઓપ્શન નિહાળવાના રહેશે અને એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો કે જે કેવું ગ્રહણ આપણે પૂછે છે. તો કે ચંદ્રગ્રહણ. તો ચંદ્રગ્રહણમાં પહેલાં સૂર્ય હોય છે, પછી શું હોય છે? પછી પૃથ્વી. કેવી હોય છે? પૃથ્વી. અને છેલ્લે કોણ હોય છે? માય ડિયર ચંદ્ર. આ ત્રણે ત્રણ એક ધરી પર આવે તો આ પરિસ્થિતિને મિત્રો આપણે શું કહેશું? આ પરિસ્થિતિને મિત્રો આપણે ચંદ્રગ્રહણ કહેશું. અને જ્યારે સૂર્યગ્રહણમાં સૂર્ય, ત્યાર પછી મિત્રો આવે બીજો ચંદ્ર, અને ત્રીજી આવે આપણી પૃથ્વી. આ પરિસ્થિતિને મિત્રો આપણે શું કહેશું? તો કે સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પરિસ્થિતિ ખાસ આ ડ્રોઈંગ તમારે યાદ રાખવાનું છે, જેથી તમને ભૂતકાળમાં સોરી ભવિષ્યકાળની અંદર જે એક્ઝામો છે એની અંદર આ વસ્તુ તમને ખાસી એવી કામમાં લાગશે. તો પહેલું આપણે જોયું મિત્રો ન્યૂમૂન. ન્યૂમૂન એટલે અમાસ. બીજું જોયું ફૂલમૂન. ફૂલમૂન એટલે મિત્રો શું થાય? પૂનમ. હવે ત્રીજી વસ્તુ આપણે જોવાની છે મિત્રો, નામ છે એનું સુપરમૂન. નોટ સુપરમેન, ઇટ્સ સુપરમૂન. સુપરમૂન એટલે શું? સુપરમૂન તો આપણી પૃથ્વી છે મિત્રો. પૃથ્વીની ફરતે ચંદ્ર છે એ પરિક્રમા કરે છે. કેટલા દિવસમાં પરિક્રમા કરે છે? તો કે 27 દિવસ 7 કલાક 43 મિનિટ. કેટલી મિનિટ મિત્રો? 43 મિનિટ અને 11.6 સેકન્ડ. કેટલી સેકન્ડ? 11.6 સેકન્ડની અંદર મિત્રો ચંદ્ર પૃથ્વીની ફરતે એક ચક્કર પૂર્ણ કરે છે. હવે ચંદ્ર જે પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે એમાં ક્યારેક
પરિક્રમણને કારણે ચંદ્ર પૃથ્વીથી નજીક આવે છે, ક્યારેક મિત્રો કેવો જાય છે, દૂર જાય છે. આ નજીક અને દૂરની પરિસ્થિતિઓને કારણે આ સુપરમૂનની પરિસ્થિતિનું સર્જન થાય છે. તો આપણે જોઈએ મિત્રો કે જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે, કોની વચ્ચે મિત્રો, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૌથી ઓછું અંતર હોય, કેવું અંતર હોય મિત્રો, સૌથી ઓછું અંતર હોય, ઓછું પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૌથી ઓછું અંતર હોય એ પરિસ્થિતિને મિત્રો સુપર મૂન કહેવાય. કેવો મૂન કહેવાય? સુપર મૂન. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૌથી ઓછું અંતર હોય એ પરિસ્થિતિને સુપર મૂન તરીકે ઓળખવામાં આવે છે. સુપર મૂનની અંદર ચંદ્ર 14% વધુ મોટો દેખાય છે અને 30% વધુ ચમકીલો દેખાય છે. જેવી રીતે મિત્રો આપણે સૂર્યમાં જોયું કે જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી ઓછું અંતર હોય તેને પેરેહેલિયન કહે છે અને સૌથી વધુ અંતર હોય તો એને એપેહેલિયન કહે છે. એવી જ રીતે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જ્યારે સૌથી ઓછું અંતર હોય તેને પેરિજી કહે છે અને સૌથી વધુ અંતર હોય મિત્રો તો એને એપીજી કહે છે. કેવું? પેરિજી અને એપીજી. કે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે સૌથી ઓછું અંતર હોય આ પરિસ્થિતિને મિત્રો સુપર મૂન કહે છે. સુપર મૂનમાં ચંદ્ર 14% વધુ મોટો અને 30% વધુ ચમકીલો દેખાય છે. ત્યાર પછીની ચંદ્રની એક સરસ મજાની બીજી કળા, એનું નામ છે મિત્રો બ્લુ મૂન. હવે આ બ્લુ મૂન તમે ઘણીવાર સાંભળેલું છે પણ તમને ખ્યાલ નથી આવતો કે આ બ્લુ મૂન શું છે. મિત્રો સિમ્પલ વસ્તુ છે. બ્લુ મૂન એટલે શું? કે ગુજરાતી મહિનામાં પૂનમ એકવાર આવે છે, જ્યારે અંગ્રેજી મહિનો હોય છે એમાં કોઈક વાર પૂનમ બે વાર આવે છે. કેવી રીતે? પહેલી તારીખે પૂનમ છે તો 15 તારીખે શું રહેશે મિત્રો? અમાસ. તો ફરી પાછી 30 તારીખે શું હશે મિત્રો? પૂનમ. પહેલીએ પૂનમ, 15 અમાસ, 30 પૂનમ. તો આવો અંગ્રેજી મહિનામાં, કેવું મિત્રો, અંગ્રેજી મહિનામાં બે વાર પૂનમની પરિસ્થિતિ હોય. કેટલી વાર પરિસ્થિતિ હોય? બે વાર. પહેલી તારીખે હોય અને પાછી 30 તારીખે હોય. એવું જરૂર નથી કે 30 હોય, 31 પણ હોય, બરાબર છે. બીજીએ પૂનમ હોય તો મિત્રો 16 અમાસ હોય તો 31 શું હોય છે? પૂનમ. કે કોઈ અંગ્રેજી મહિનામાં બે વાર પૂનમની પરિસ્થિતિનું સર્જન થાય તો જે અંતિમ તારીખની પૂનમ છે, કેવી તારીખની પૂનમ મિત્રો? અંતિમ તારીખની પૂનમ છે, એને મિત્રો બ્લુ મૂન તરીકે ઓળખવામાં આવે છે ને મિત્રો. સરળ. આ આપણે ક્યારે જાણ્યું નહોતું, આજે તમે જાણો છો. તમને ઘણો બધો આનંદ થતો હશે કે ભાઈ અંગ્રેજી મહિનામાં બે વાર પૂનમ આવે અને એમાં અંતિમ તારીખની પૂનમને મિત્રો ક્યાં નામથી ઓળખાય? તો કે બ્લુ મૂન. બ્લુ મૂનમાં કાંઈ ચાંદો બ્લુ કલરનો હોય એવું હોતું નથી, પણ જે અંગ્રેજી મહિનામાં અંતિમ તારીખની પૂનમ હોય એને મિત્રો બ્લુ મૂન તરીકે ઓળખવામાં આવે છે. 2000 જો કોઈ એક વર્ષમાં, જો કોઈ એક વર્ષમાં બે કરતાં વધુ વાર બ્લુ મૂનની પરિસ્થિતિનું સર્જન થાય તો આ વર્ષને મિત્રો બ્લુ મૂન યર કહેવાય. કેવું યર કહેવાય? બ્લુ મૂન યર. તો મિત્રો જાણવા જેવી બાબત એ છે કે 2018 વર્ષ, કયું વર્ષ? 2018 વર્ષ ક્યાં નામથી ઓળખાય? તો કે બ્લુ મૂન યર તરીકે ઓળખવામાં આવે છે. જોયું મિત્રો કે જો કોઈ અંગ્રેજી મહિનામાં બે વાર પૂનમ આવતી હોય તો અંતિમ તારીખની પૂનમને બ્લુ મૂન તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ એક વર્ષમાં બે કરતાં વધુ વાર બ્લુ મૂનની પરિસ્થિતિનું સર્જન થાય તો એ વર્ષને મિત્રો બ્લુ મૂન યર તરીકે ઓળખવામાં આવે છે. 2018 વર્ષ મિત્રો કેવું વર્ષ છે? તો કે બ્લુ મૂન યર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની મિત્રો આપણે વાત કરીએ સુપર બ્લડ મૂન. સુપર બ્લડ મૂન એટલે શું? સુપર બ્લડ મૂન. હવે મિત્રો આપણે જોયું કે સુપરમૂન, સુપરમૂન એટલે શું? તો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૌથી કેવું અંતર હોય છે? ઓછું. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૌથી ઓછું અંતર હોય છે એ પરિસ્થિતિને સુપરમૂન કહે છે. પરંતુ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જ્યારે સૌથી ઓછું અંતર હોય એવામાં જો મિત્રો ગ્રહણ થાય, શું થાય? ગ્રહણ યાની કે ઘરણ થાય તો આ પરિસ્થિતિને સુપર બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે? કે જ્યારે
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે, ચંદ્ર વચ્ચે સૌથી ઓછું અંતર હોય, ઓછું અંતર હોય અને અને જો ગ્રહણ થાય, ગ્રહણ થાય તો તે પરિસ્થિતિને, પરિસ્થિતિને સુપર બ્લડ મૂન તરીકે ઓળખાય છે. પડી ગઈ મિત્રો સમાજ? ક્યારે સુપર બ્લડ મૂન કહેવાય? એક તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કેવું અંતર હોય મિત્રો? સૌથી ઓછું. હવે આ ઓછું અંતર છે એવામાં શેની પરિસ્થિતિનું સર્જન થાય? તો કે ચંદ્ર ગ્રહણ. ચંદ્ર ગ્રહણ થાય તો એ પરિસ્થિતિને સુપર બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? છે ને એકદમ ઇઝી, રસપ્રદ. ચાલો ત્યાર પછીનો છેલ્લો ચંદ્ર જોઈએ, સુપર બ્લુ બ્લડ મૂન. ઘણા વર્ષો પછી આપણને આ પરિસ્થિતિનો લાભ જોવા મળેલો છે. સુપર બ્લુ બ્લડ મૂન વિશે આપણે મિત્રો વાત કરીએ કે સુપર બ્લુ બ્લડ મૂન, આમાં પણ મિત્રો થિયરીકલ આપણે વાત કરવાની છે. પેલું સુપર બ્લુ બ્લડ મૂન, આપણે સુપર મૂન જોયું. સુપર મૂન એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કેવું અંતર હોય મિત્રો? સૌથી ઓછું. બીજું બ્લુ મૂન કે ભાઈ કોઈ અંગ્રેજી મહિનામાં બે વાર પૂનમ આવતી હોય તો અંતિમ તારીખની પૂનમને મિત્રો કેવું મૂન કહેવાય? બ્લુ મૂન. અને જો એવામાં મિત્રો ગ્રહણ થાય તો કેવી પરિસ્થિતિનું સર્જન થાય? પહેલું આપણે સુપર મૂન કે પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સૌથી ઓછું અંતર છે, ચાલો છે. બીજું કે એ ઓછું અંતર મિત્રો પૂનમના દિવસે છે, સાથે સાથે 31 જાન્યુઆરી છે. કેવી જાન્યુઆરી? 31 જાન્યુઆરી અને પૂનમ છે. એટલે મિત્રો આ પરિસ્થિતિ કઈ કહેવાય? બ્લુ મૂન. આ પરિસ્થિતિને કેવી કહેવાય? તો કે સુપર મૂન. અને મિત્રો એવામાં શું થાય છે? તો કે એવામાં ચંદ્રગ્રહણ થાય છે. શું થાય છે મિત્રો? ચંદ્રગ્રહણ. આ ત્રણે ત્રણ પરિસ્થિતિ મિત્રો ભેગી થાય તો આ ત્રણે ત્રણ પરિસ્થિતિને સુપર બ્લુ બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. 31 જાન્યુઆરી મિત્રો, કેટલી જાન્યુઆરી? 31 જાન્યુઆરી 2018. ઘણા વર્ષો પછી આ સુભગ સંયોગ જોવા મળેલો છે. કેવો? સુપર બ્લુ બ્લડ મૂન. એટલે કે એક તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૌથી ઓછું અંતર હતું, બીજામાં સોને પે સુહાગા કે 31 જાન્યુઆરી. એટલે મિત્રો કે ભાઈ 31 જાન્યુઆરી છે તો અંતિમ તારીખની જે પૂનમ છે ક્યાં નામથી ઓળખાય? તો કે બ્લુ મૂન તરીકે ઓળખાય. ને ત્રીજું સોને પે સુહાગા કે 31 જાન્યુઆરી 2018 રોજ મિત્રો ચંદ્રગ્રહણ થાય છે અને આ પરિસ્થિતિને મિત્રો સુપર બ્લુ બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. તો છે ને મિત્રો આ રસપ્રદ ઘટના. તમે આવી અવનવી વાતો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો મારા લેક્ચરમાં કોઈ ભૂલ રહી ગઈ હોય મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર તમે તમારા રિવ્યૂ જણાવી શકો છો. નમસ્કાર.